ભાજપે ષડયંત્ર રચી ગોપાલ ઇટાલિયાને જેલમાં મૂકી દીધા હોવાનો આક્ષેપ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપ પટેલ સમાજથી આટલી નફરત કેમ કરે છે? ભ્રષ્ટ ભાજપ પાટીદાર વિરોધી માનસિકતા ધરાવે છે. સરદાર પટેલ અંગ્રેજોથી ડર્યા ન હતા. સરદાર પટેલના વંશજોને પણ ભાજપની કોઈ જેલનો ડર નથી તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું. આજે ગુજરાતમાં પટેલ સમાજના 50 લાખ બેરોજગાર યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પેપર લીક થાય છે, પેપર લીકનો મુદ્દો દબાઈ જાય છે અને ગોપાલ ઇટાલિયાને જેલમાં મોકલવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો. આમ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા સીઆર પાટીલે એક ષડયંત્ર રચ્યું છે અને પટેલ સમાજના નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું જણાવ્યું છે. સીઆર પાટીલ બિન ગુજરાતી હોવાના કારણે તેઓ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે. આજે આખું ગુજરાત ભાજપની તાનાશાહીના કારણે રોષમાં છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને દિલ્હી મહિલા આયોગ પાસેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 3 કલાક પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા બાદ તેમને મોડી સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા. જેને લઈને ઈશુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતની ભાજપ સરકારની માનસિકતાને કેવી છે તેના પ્રેસ કોન્ફરન્સની વાર્તા દ્વારા જણાવ્યું હતું. સાંભળો તેમણે શું કહ્યું. આજે ભ્રષ્ટ ભાજપ સરકારે તાનાશાહીની હદ વટાવી દીધી છે. એમણે ભાજપે જે રીતે ગોપાલ ઇટાલિયાજી મહિલા આયોગમાં, રાષ્ટ્રીય મહિલા આયોગમાં એમણે જે જવાબ લખાવવા માટે હાજર થયા હતા, ત્યાં ભાજપે ફરીથી એક ષડયંત્ર રચીને ગોપાલ ઇટાલિયાજીને જેલમાં ગિરફ્તારી કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મને એ નથી સમજાતું કે પટેલ સમાજથી આટલી ભાજપને નફરત કેમ છે. ગોપાલ ઇટાલિયા કારણ કે પટેલ સમાજમાંથી આવે છે, એક સામાન્ય ઘરમાંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ દિવસ કરોડોનો કૌભાંડ કર્યા નથી. ગોપાલ ઇટાલિયાએ બુટલેગરિંગ કરી નથી. ગોપાલ ઇટાલિયાએ કોઈના ઘર લૂંટ્યા નથી, ચોરી નથી કરી. તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું? ગોપાલ ઇટાલિયાનો એ વાંક છે કે એમણે 2 સરકારી નોકરીઓ છોડીને ગુજરાતની જનતા અને ગુજરાતના બાળકો માટે અને ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સારી નોકરી મળે ને પેપર લીક વગર નોકરી મળે એના માટે રાજનીતિમાં એવો ગુનો છે? આજે તમે વિચાર કરો ગોપાલ ઇટાલિયાના પરિવાર ઉપર શું વીતતું હશે. ગોપાલ ઇટાલિયાજી જે રીતે ભાજપના તમામ નેતાઓ ષડયંત્ર રચી રહ્યા છે અને એને જેલમાં પૂરવાનો ને એના વિરુદ્ધ એક કાવતરા કરી રહ્યા છે, આજે સૌથી દુઃખની વાત એ છે કે ભ્રષ્ટ ભાજપના નેતાઓ બેફામ નિવેદનો કરે છે. એ જ ભાજપના નેતાઓ 2 વર્ષ પહેલા કોની વિરુદ્ધ નિવેદનો કરતા હતા? એ જ પાટીદાર યુવાનોનો વિરુદ્ધ નિવેદનો કરતા હતા. જે પાટીદાર યુવાનો અત્યારે ભાજપમાં જોડાઈ ગયા એટલે પવિત્ર થઈ ગયા, એનો સ્પષ્ટ અર્થ છે કે ભ્રષ્ટ ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ પટેલો વિરોધી માનસિકતા ધરાવે છે. આજે સમગ્ર પટેલ સમાજમાં 50 લાખ બેરોજગાર યુવાનોમાં રોષ છે. આજે ઠેર ઠેર ગોપાલ ઇટાલિયાની સમર્થનમાં યુવાનોએ રેલીઓ પણ કાઢી છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સીઆર પાટીલજી આખું ષડયંત્ર રચ્યું છે અને પટેલ સમાજને જે નેતાઓ છે એને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. બિન ગુજરાતી હોવાના કારણે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે એટલે આખું ગુજરાત અત્યારે આવી ભાજપની તાનાશાહીની કાર્યવાહીઓથી નિરાશ થઈ ગયું છે. અને તમામ ગુજરાતીઓને મારી વિનંતી કરી છે, આજે પેપર લીક થયું તો ગુજરાતમાં પેપર લીકનો મુદ્દો દબાઈ જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાને ત્યાં જેલમાં નાખવામાં આવ્યો છે. આજે જો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ તમે ષડયંત્ર રચો છો અને આટલી મહેનત કરો છો, એટલી જ મહેનત જો પેપર લેવામાં સરખી રીતે કરો તો આજે પેપર લીક ન થાત. 12 પેપર લીક થયા છે. આજે બેરોજગાર યુવાનો કેટલાક આપઘાત કરે છે, ન કરત. આજે કેટલાય માતા પિતાઓના સપના હોય છે અને દીકરો ભણે, ગણે, હોશિયાર થાય, પરીક્ષા આપે, પાસ થાય, એ તમામ સપનાઓ તમે રોડી દીધા છે. એટલે આ સ્પષ્ટપણે એક સરદારના વંશજને ડરાવવાની કોશિશ ભ્રષ્ટ ભાજપે કરી છે, પણ એ નાકામયાબ રહેશે. આખું ગુજરાત આજે રોષમાં છે, ભાજપની તાનાશાહીથી રોષમાં છે અને ભ્રષ્ટ ભાજપને આગામી ચૂંટણીમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમગ્ર બેરોજગાર યુવાનો અને એના માતા પિતા જવાબ